नमस्कार विद्यार्थी मित्रों, हूँ खत्री भावेश, मारी यूट्यूब चैनल में आपनु स्वागत करू छू। धोरण 12 ना विषय आंकड़ाशास्त्र एटले के स्टेट ना भाग एक में प्रकरण नंबर 4 सामयिक श्रेणी में आपणे मारा अगाउना वीडियो में न्यूनतम वर्गोनी रीते सामयिक श्रेणी वलण अने चलित सरेराशनी रीते जेमां आपणे 3 अने 5 वर्षनी चलित सरेराशनी रीते आपणे वलण सूत्र शीखी गया छे। तो आज आपणे शीखवा जई रह्या छे हवे 4 वर्षनी चलित सरेराशनी रीते वलण। मित्रों आमा बे मुद्दा खास ध्यान में राखवाना छे के जयरे आपणे 4 वर्षनी चलित सरेराश सरवाळो करीशुं, तो चलित सरवाळो जयरे करीए छे तो आ रीतमां आपणे दरेक वर्ष वच्चे एक एक लाइन छोड़िए छे। दरेक वर्ष वच्चे के दरेक समयगाळो तमने जे आपेलो छे एनी वच्चे आपणे एक एक लाइन छोड़ीने दाखलो गणीए छीए अने आपणे जयरे सरवाळो करीशुं तो पछी आपणे बीजो एक स्टेप वधशे जेमां आपणे चलित जोडनो पण सरवाळो करीए छीए के जोडनो सरवाळो करीशुं। तो मित्रों समझिए दाखलो आपणो शुरू करीए आपणे आ रीतमां सदी 4.3 में दाखला नंबर 2 एक कंपनीना शेरना वर्ष 2016 दरमियान सरेराश मासिक बंद भावनी माहिती नीचेना कोष्टकमां आपेल छे। तो 4 मासना चलित सरेराश वडे वलण मेळवो, शुं कीधुं छे आपणने 4 मासना चलित सरेराश। तो 4 એટલે બેકી સંખ્યા આવી, ત્યારે બેકી સંખ્યા આવે છે તો મિત્રો આપણે જ્યારે રકમ લખીશું ત્યારે દરેક રકમ વચ્ચે આપણે એક એક લાઈન છોડીએ છીએ। શા માટે છોડીએ છીએ? કેમ કે આપણે જ્યારે 4 લખીશું તો 4+1/2 એટલે આપણે કેન્દ્ર સ્થાને કોણ આવશે 2.5 અઢીમું ખાનું આવશે। અઢીમું ખાનું એટલે બીજા અને ત્રીજાની વચ્ચે લખવું પડશે, તો વચ્ચે લખાશે ક્યારે? એક લાઈન છોડી હશે તો જ, એટલે આપણે દરેક વચ્ચે એક એક લાઈન છોડીને દાખલો ગણીશું। તો માસ જાન્યુઆરીથી આપણને આપેલા છે ડિસેમ્બર સુધી, એટલે ટી આપણા કયા 1, 2, 3, 4 ક્યાં સુધી આવો 12 સુધી। શેરનો ભાવ 253 ક્યાં સુધી છે? 272 સુધી આપણને આપેલા છે। મિત્રો સૌપ્રથમ રકમ લખી દઈએ, રકમ લખતી વખતે દરેક વચ્ચે આપણે એક એક લાઈન છોડીએ છીએ। રકમ નક્કી કરીએ આપણે માસ બાજુમાં શેરનો ભાવ જેને આપણે શું કહીશું વાય ટી માસ કે જાન્યુઆરીથી ક્યાં સુધી છે આપણા ડિસેમ્બર સુધી છે, તો જાન્યુઆરીથી ક્યાં સુધી આવો ડિસેમ્બર સુધી લખી દઈએ આપણે એક એક લાઈન છોડીને, ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી આપણે વાય આપણને આપેલા છે 253, 250, 261, 262, 262, 261, 261, 261, 261, 261, 261, 268, 278 અને છેલ્લે આપણને આપ્યા છે 272। ટી લખી દઈએ આપણે 1 થી ક્યાં સુધી 12 સુધી। તો સમયગાળો જાન્યુઆરી 1 મહિનો, ફેબ્રુઆરી 2, એ રીતે 12 સુધી લખી કાઢીએ આપણે। હા મિત્રો માસમાં સમયગાળો આપેલો છે, લખીશું પહેલાં શું લખીશું આપણે 4 માસનો ચલિત સરવાળો, વર્ષ હોય તો વર્ષનો, માસ હોય તો માસ, માસ છે તો 4 માસના ચલિત સરવાળો। ધારો કે અહીંયા આપણને વર્ષ આપ્યું હોય તો 4 વર્ષનો ચલિત સરવાળો, તો જે આપણને અહીંયા આપેલું છે એ લખીશું આપણે 4 માસ હોય તો માસ, ત્રિમાસિક તો ત્રિમાસિક, જે તમને આપેલું હોય મોસમ તો મોસમ, તો 4 માસનો ચલિત સરવાળો। તો જેમ અગાઉ કરતા એ રીતે સરવાળો કરીશું આપણે, પહેલાં 1, 2, 3 અને 4 પહેલું કામ આડી ઢી પાડી દઈશું, 4 લખવાની કયા ખાનામાં, તો કેન્દ્ર સ્થાને, તો વચ્ચે કોણ આવશે આ ખાનું આવશે, અઢીમું ખાનું અથવા કીધું જે મુજબ 4+1/2, 2.5 એ પહેલું બીજું લખી જે બીનું વચ્ચે આવશે આપણે અહીંયા ખાનામાં લખીશું અઢીના ખાનામાં। તો સરવાળો કરીએ આપણે 4નો સરવાળો, તો 253+231+350+261 એ સરવાળો મળશે આપણને 1095। ફરીથી મિત્રો પહેલું કામ 4 માસનો સરવાળો કરીશું, તો 4 માસ માટે જઈએ તો 1, 2, 3 અને 4 લખવાનું કયા સ્થાને, એ કેન્દ્ર સ્થાને, તો હવે 4 છે વચ્ચે કોણ આવશે અઢીમુખાનું આવશે, અરે આપણે આમ જોઈએ તો પણ વાંધો નથી કે 4 એટલે આપણે સમયગાળો લખતા હોઈએ આપણે 1, 2, 3 અને 4 તો વચ્ચે કોણ આવશે અઢીમુખાનું આવશે, તો અઢીમુખાનું આવશે અને મતલબ 2 અને 3ની વચ્ચે લખીશું આપણે, જગ્યા છોડી દીધી છે આપણે, તો લખીશું ક્યાં 2 અને 3ની વચ્ચે। તો લખીએ 4નો સરવાળો કેટલો મળશે આપણને 1095 મળ્યા, હવે જેમ પહેલાં કરતા તે મુજબ જ 1095 દરેકમાં એક એક લાઈન છોડીએ જ છે આપણે, એક લાઈન છોડીને લખીશું 1095, તો હવે ઉપરથી માઇનસ નીચે પ્લસ,
1195 - 253 + 262 = 1104. અને લાઈન છોડીને લખશું જરૂર છે આપણે, તો લાઈન છોડીને લખશું 1104, ઉપરથી માઇનસ નીચે પ્લસ, 1104 - 231 + 262 તો મળશે આપણને 1139. આગળ જઈએ 1139, ઉપરથી માઇનસ 350 અને પ્લસ 263, તો માઇનસ 350 પ્લસ 263 એટલે મળશે 1052. 1052 નીચે લખીશું, ઉપરથી માઇનસ એટલે માઇનસ 261, નીચે પ્લસ 261. 1052 માઇનસ 261 પ્લસ 261 એટલે મળશે આપણને 1052. 1052 નીચે લખીશું, ઉપરથી માઇનસ, તો માઇનસ 262 પ્લસ 281, તો માઇનસ 262 પ્લસ 281 એટલે મળશે 1071. 1071 આગળ લખી દઈએ હવે, ઉપરથી માઇનસ એટલે માઇનસ લાઈન સર જવાનું ક્રમાંક, આના પછી આવશે માઇનસ 266 અને પછી પ્લસ 278. 1071 માઇનસ 266 પ્લસ 278 એટલે મળશે 1083. મિત્રો, સરવાળામાં ક્યાંય ભૂલ ના થાય એટલે આપણે સાઈડમાં પેન્સિલથી કરીએ જ છીએ, જે આપણે એક્ઝામ પછી ભૂસી કાઢવાનું છે. એટલે આપણે 1083 ઉપરથી લાઈનમાં જઈએ તો માઇનસ 263, નીચે પ્લસ 278. તો ઉપરથી માઇનસ 263, નીચે પ્લસ 278. 1083 માઇનસ 263 પ્લસ 278 1098. 1098 નીચે લઈએ આપણે હવે, ઉપરથી માઇનસ, આ માઇનસ કરેલું છે પહેલાં એની પછી કરો, માઇનસ 261 પ્લસ 272 એ મળશે 1109. મિત્રો, આ મળશે આપણને ચાર માસનો ચલિત સરવાળો. હવે જેમ પહેલાં કરતા તે મુજબ પહેલાં બે વર્ષથી માહિતી નથી મળતી, તો પહેલાં બે ડેશ તો છેલ્લે પણ શું આવશે, બે ડેશ, કે આપણે પહેલેથી કરી દઈશું. 11/12 મૂકી દીધા. હવે આગળ જોઈએ આપણે, હવે અગાઉની રીતમાં 3 અને 5 એટલે કે જે ચલિત સરેશ એકી સંખ્યાને શોધવાની હતી એ રીતમાં આ રીતમાં આટલો ફરક છે કે ત્યાં તમે શું કરતા હતા, 3 નો સરવાળો ભાગ્યા 3, 5 નો સરવાળો ભાગ્યા 5. અહીંયા આપણે 4 નો સરવાળો કર્યા પછી ભાગ્યા 4 કરી શકતા નથી. શા માટે? તો જો તમે 4 નો સરવાળો કર્યો છે, ભાગ્યા 4 કરશો તો અહીંયા લખીશું આપણે, તો આ તમને જે વલણ મળશે કઈ સાલું મળશે, આ બેની વચ્ચેનું મળશે. બરાબર, આપણે વચ્ચેનું વલણ જોઈતું નથી, આપણે જે તે મહિનાનું જોઈએ છે, ફેબ્રુઆરી માર્ચ એ મહિનાનું જોઈએ છે આપણે, જે તે સમયગાળાનું વલણ જોઈએ છે. એટલે એ આપણને ક્યારે મળશે, તો જ્યારે આ બેનો સરવાળો કરીશું અને વચ્ચે આ ખાના મૂકીશું ત્યારે મળશે. એટલે આપણે શું કરીશું હવે, બબ્બેની કિંમતોના સરવાળા. એટલે આપણને બે જે જોડ મળી છે હવે, ચલિત જોડનું શું કરીશું આપણે, ફરીથી સરવાળો. ફરીથી મિત્રો, 4 વર્ષની કીધી હોય તો આપણું 1 ખાનું આ એક્સ્ટ્રા વધશે. બાકી આપણે ત્યાં શું કરતા હતા, સરવાળો ભાગ્યા 3 હોય તો 3 ને 5 હોય તો 5. અહીંયા આપણે એવું કરી શકતા નથી, કેમકે આપણને અહીંયા 2.5ની કિંમત મળી છે, 3.5ની મળી છે, એટલે વચ્ચેની સમયગાળાની કિંમત મળી છે. આપણે જે તે સમયગાળાની કિંમત શોધી હોય તો આપણે શું કરવું પડશે, જોડનો સરવાળો કરવો પડશે. તો સરવાળો કરી દઈએ આપણે બબ્બેની કિંમતનો સરવાળો, તો 1095 પ્લસ 1104, આ બેનો સરવાળો કરીશું આપણે. બબ્બેની જોડ પકડવાની છે, 1095 પ્લસ 1104 લખવાના ક્યાં આવે, વચ્ચે. 1095 પ્લસ 1104 કેટલા આવશે, 2199. ફરીથી અને પછી બે જોડ, બરાબર, એટલે આ બે સરવાળો થઈ ગયો. હવે પછીની બે જોડ, એટલે હવે 1104 પ્લસ 1139, આ બેનો સરવાળો. આપણે ચલિત સરેરાશ જોઈએ છે, ચલિત સરવાળો કરીશું, એટલે પહેલાં આ બેનો સરવાળો, ત્યાર પછીના બે, બરાબર, તો વચ્ચે લખવું છે. તો આ બેનો સરવાળો 1104 પ્લસ 1139 2243, એના પછીની બેનો સરવાળો, એટલે હવે 1139 પ્લસ 1052 2191 લખવાનું વચ્ચે. આ બેનો સરવાળો 1052 પ્લસ 1052 કેટલા, 2104. ત્યાર પછી એના પછી બેનો સરવાળો, 1052 પ્લસ 1071 સરવાળો કરીશું, 2123. એના પછીના બેનો સરવાળો, તો 1071 પ્લસ 1083 મળશે 2154. ત્યાર પછીના બેનો સરવાળો, 1083 પ્લસ 1098 એટલે મળશે આપણને 2181. અને છેલ્લે 1098 એટલે 1098 અને પ્લસ 1109 એટલે મળશે 2207. એટલે મિત્રો, આ રીતે આપણને બબ્બેની કિંમતનો સરવાળો આપણને મળશે. ત્યાર પછી સરવાળો કર્યા પછી આપણે જ્યારે વલણ શોધવું છે, તો આ ખાસ ધ્યાન રાખજો કે તમે સરવાળો જે કરેલો છે, આ 4ની જોડનો સરવાળો, આ 4નો સરવાળો, 4 ને 4 8નો સરવાળો થયો છે, આ સરવાળો કેટલો થયો છે,
आठ नो सरवाळो थयो छे, भाग्या आपणे शुं करीशुं आठ। એટલે चार मास की चली सरेराश એટલે કે વલણ શોધવું છે તો સરવાળો ભાગ્યા શું કરીશું આપણે આઠ। આઠ શા માટે કરીએ છીએ આપણે? તો તમે પહેલા ચાર નો સરવાળો કર્યો હતો એના પછીના ચાર નો સરવાળો કર્યો છે, એટલે આ જે સરવાળો ચાર નો છે આ સરવાળો ચાર નો છે, એટલે ચાર ને ચાર આઠ નો સરવાળો કર્યો આપણે, 1095 + 1104 આ સરવાળો ચાર નો છે, આ સરવાળો ચાર નો છે, એટલે ચાર ને ચાર આઠ, એટલે આપણને જે સરવાળો મળ્યો છે એ આઠ નો છે, ચાર નો છે નહીં। એટલે ભાગ્યા શું કરીશું આપણે? આઠ કરીશું હવે। તો 2199 ભાગ્યા 8 તો 274.88, એ જ રીતે 2243 ભાગ્યા 8 280.38, 2191 ભાગ્યા 8 273.88। મિત્રો પોઈન્ટ પછી આપણે બે આંકડા લઈએ છીએ, ત્યાર પછી 2104 ભાગ્યા 8 10 52 1052, 2123 ભાગ્યા 8 265.38, 2154 ભાગ્યા 8 269.25, 2181 ભાગ્યા 8 272.63, છેલ્લે 2207 ભાગ્યા 8 275.88। મિત્રો જ્યારે તમને ચલિત સરેરાશ મળે છે ત્યારે ખાસ દેખી લેવાનું કે તમે જે મળે છે એ એની સામું જ છે ને, મતલબ આપણે પહેલેથી જોવા જઈએ તો આપણને જે ચલિત સરેરાશ મળી છે એટલે પહેલાં બે ખાનાને મળી શકવાની નથી, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી ડેસ મૂકી દીધા છે, માર્ચની ચલિત સરેરાશ કેટલી મળશે? તો દેખો તમે એ ખાનામાં દેખો કેટલી મળી ગઈ, 274.88। એટલે છેલ્લે આ હોવું જોઈએ, કેમ કે આપણે જે તે સમયગાળાને જોઈએ છે, માર્ચ ફેબ્રુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ વધારે જોઈએ છે, તો માર્ચથી કેટલી મળશે આપણને? 274.88। એપ્રિલ કેટલી મળશે? 280.38, એટલે આની સામે એ આવવું જોઈએ। તો મિત્રો આ રીતે છે આપણી ચાર માસના ચલિત સરવાળાની પદ્ધતિ, તો ચાર માસની ચલિત સરવાળાની રીતે કે ચલિત સરેરાશની રીતે વલણ આપણને મળી શકશે। મિત્રો ફરીથી બે મુદ્દે ધ્યાનમાં રાખવાના છે, પહેલો મુદ્દો જ્યારે ચાર માસ કે ચાર સમયગાળો આપેલો હોય ત્યારે દરેક સમયગાળા વચ્ચે આપણે એક એક લાઈન છોડીએ છીએ, લખવાનું ક્યાં આવશે? વચ્ચે ચાર છે લઢીના કારણે લખીશું, લાબીની વચ્ચે લખવાનું થશે, લખ્યા પછી જ્યારે સરવાળો કરીશું તો પદ્ધતિ એની જ છે પણ એક એક લાઈન છોડીશું, બરાબર? ઉપરથી માઇનસ નીચે પ્લસ એ રીતે કરતા જઈશું આપણે, ઉપર બે ડેશ તો નીચે બે ડેશ આવશે। સરવાળો કર્યા પછી બબ્બેની કિંમતોનો સરવાળો કરીશું, કેમ કે આ તમને 2.5નું ખાનું છે, આ 3.5નું ખાનું છે, 3.5નું છે, બરાબર? આપણે ત્રીજા ખાન માર્કનું જોઈએ છે એટલે ત્રીજાનું જોયું છે આપણે, લાભીનો સરવાળો કરીશું, લખવાનું ક્યાં? વચ્ચે બેનો સરવાળો બાકી વચ્ચે લખીશું, પછી એના પછીના બેનો સરવાળો વચ્ચે લખીશું, એના પછીના બેનો સરવાળો વચ્ચે લખીશું, આ રીતે બબ્બેની કિંમતોનો સરવાળો મળ્યા પછી ભાગ્ય આપણે શું કરીશું? આઠ, કેમ કે આ જે સરવાળો મળ્યો છે એ આપણને ચાર પદ એ આઠનો મળ્યો છે, એટલે આપણે ભાગ્ય શું કરીશું? આઠ। એટલે આ રીતે આપણને ચાર માસની ચલિત સરેરાશ એટલે કે વલણ આપણને પ્રાપ્ત થશે। તો હવે મારા પછીના વિડીયોમાં આપણે હવે આવો જ બીજો દાખલાની પ્રેક્ટિસ કરીશું, તો મળીશું મારા પછીના વિડીયોમાં, જેમાં આપણે હજી આ એક રીતનો હજી પણ આપણે એક આવો દાખલાનો અભ્યાસ કરીશું। ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ।